ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાંચમું ચેપ્ટર સ્વાધ્ય પાંચ પોઈન્ટ ત્રણ એના દાખલા શરૂ હતા ગયા લેક્ચરમાં બારમો લા દાખલો આપણે જોયો હતો બે રીતે યાદ હોય તો એક ડાયરેક્ટ અગિયારમાં દાખલામાં કન્વર્ટ કરીને અને બીજી રીતે જેમ ગણતા હતા એમ તો હવે બારમો દાખલો પૂરો કર્યા પછી તેરમો દાખલો ચલો તેરમો દાખલો શું કહે છે વાય બરાબર કોસ ઇન વર્ષ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ તો ડીવાય dx ડીએક્સ હોય તો આનું સાદુરૂપ આપવા માટે 2t ટી વન પ્લસ ટી સ્ક્વેર સૂત્ર બનાવવા માટે આદેશ લેવો પડશે આદેશ કયો લેવો પડશે એક્સ બરાબર ટેન ઠીટા એક્સ બરાબર ટેન તો ઠીટા બરાબર શું થાય ટેન ઇન વર્સ એક્સ રકમમાં એક્સની જગ્યાએ ટેન ઠીટા મૂકી દો એક્સની જગ્યાએ ટેન ઠીટા મૂકો એટલે ટુ ટેન ઠીટા આપન વન ટેન એવું થઈ જાય ટુ અપન ટી કોનું સૂત્ર થઈ જાય સાઈન ટુ કોનું સૂત્ર બની જાય સાઈન ટુ અહીંથી દાખલો બે રીતે થાય એક રીતે મેં અહીંયા લખી છે પાઇ બાય ટુ માઇનસ સાઇન ઇનવર્સ કરી શકો અથવા અહીં કોસ ઇનવર્સ છે તો અંદર કોસ જોઈએ અંદર મિત્રો શું જોઈએ કોસ તો અહીં કોસમાં ફેરવવા માટે ઠીટા પાયબાય ટુ માઇનસ કરીને લખેલો છે બાર કોસ ઇનવર્સ છે એટલે અંદર કોસ લખવું હોય તો પાય બાય ટુ માઇનસ ટુ ઠીટા લખાય હવે કોસ ઇનવર્સ કોસ કેન્સલ કરવા માટે પાય બાય ટુ માઇનસ ટુ ઠીટા એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં હોવા જોઈએ તો એના માટે રકમમાં શરત આપેલી છે માઇનસ વન લેસ દેન એક્સ લેસ દેન વન આપણે શું સાબિત કરવું છે ફાઈ બાય ટુ માઇનસ ટુ કોસ વિસ્તારમાં જ છે કોસ ઇનવર્સનો વિસ્તાર કેટલો જીરોથી પાય એ બધું યાદ રાખજો ત્રિકોણ પ્રતિવિધેય બીજું ચેપ્ટર તો એક્સની જગ્યાએ આપણે ધાર્યું તો ટેન ઠીટાએ મૂકી દીધા વનની જગ્યાએ ટેન ફાય બાય ફોર માઇનસ વનની જગ્યાએ ટેન માઇનસ ફાઈવ બાય ફોર ટેન દરેક ચરણમાં વધતું વિધે છે એટલે ટેન કેન્સલ કરી દો તો માઇનસ ફાઈવ બાય ફોર લેસ દેન ઠીટા લેસ દેન ફાઈવ બાય ફોર થઈ જાય માઇનસ ફાઈવ બાય ફોર લેસ બાય ફોર પછી ટુ કરવા માટે બે વડે ગુણ્યા હશે અહીંયા પાછળના સ્ટેપમાં જુઓ ચલો બે વડે ગુણ્યા એટલે શું થઈ ગયું એ જુઓ ચલો બે વડે ગુણ્યા એટલે માઇનસ ફાઈવ બાય ટુ લેસ ટુ લેસ બાય ટુ થઈ ગયું ફાઈવ બાય ફોર હતા યાદ હોય તો આગળનો સ્ટેપ માઇનસ ફાઈવ બાય ટુ લેસ દેન ટુ ઠીટા લેસ દેન ફાઈવ બાય ટુ પણ આપણે શું હતું શું બનાવવાનું હતું યાદ છે ફાઈવ બાય ટુ માઇનસ ટુ ઠીટા આગળ જવું હતું તો ફાઈવ બાય ટુ માઇનસ ટુ ઠીટા બનાવવા પહેલાં માઇનસ વડે ગુણે માઇનસ વડે ગુણો તો અસમતા બદલાઈ જાય પણ અહીં ઊંધું લખ્યું છે એટલે લેસ લેસ લેસદેન જ છે માઇનસ વડે ગુણે એટલે આ બાદ લખ્યા માઇનસ ફાઈવ બાય ટુ લેસ દેન માઇનસ ટુ ઠીટા માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ આમ તો માઇનસ વડે ગુણો એટલે અસમતા ગ્રેટર દેન થઈ ગયા પણ અહીં લેસ દેન કેમ છે ઊંધું લખ્યું છે એટલે એ ધ્યાન રાખજો નહીં એક સ્ટેપ લખજો તમે માઇનસ વડે ગુણિત ગ્રેટર દેન કરજો પછી ઊંધું લખજો તો પણ થઈ જશે મિત્રો છતાંય ના ખબર પડે તો કોન્ટેક કરજો હવે માઇનસ ફાય બાય ટુ લેસ દેન માઇનસ ટુ ઠીઠા લેસ દેન પાય બાય ટુ થઈ ગયા આપણે પાય બાય ટુ માઇનસ ટુ ઠીટા હતા તો પાય બાય ટુ તમે ઉમેરી દો આમાં ફાઈ બાય ટુ ઉમેરો એટલે આ ઝીરો થઈ જાય આ ફાઈવ બાય ટુ માઇનસ ટુ ઠીટા 2 ટુ પ્લસ ફાઈવ બાય ટુ એટલે શું થઈ ગયા પાય તો ફાઈ બાય ટુ માઇનસ ટુ થીટા ઝીરોથી ફાઈવમાં આવી ગયા એટલે કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયા પરિણામ એક આવું હતું આપણે સાબિત કર્યું ફાઈ બાય ટુ માઇનસ ટુ ઠીટા કોસ ઇનવર્સના વિસ્તારમાં છે એટલે કોસ ઇનવર્સ કોસ ઉડી જાય એટલે શું થઈ જાય ફાઈવ બાય ટુ માઇનસ ટુ કિંમત મૂકી દો ઠીટા શું હતો આગળ જુઓ તો ખબર પડશે ટેન ઇનવર્સ એક્સ હવે વિકલન કરવાનું આ વાય એનું વિકલન કરો વાયનું વિકલન વાય બાય ટુ અચળ એનું જીરો માઇનસ ટુ અચળ ટેન ઇન વર્ષ નું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર તો આ હતો દાખલા નંબર તેર હવે જોઈએ દાખલા નંબર ચૌદ ચલો વાય બરાબર સાઈન

સાઇન યુનવર્સ સાઇન કેન્સલ તો જ થાય જો ટુ ઠીટા સાઇન યુનિવર્સના વિસ્તારમાં હોય તો એ આપણે સાબિત કરવું પડે રકમમાં શરત આપેલી છે માઇનસ વન અપોઈન્ટ રૂટ ટુ લેસ દેન એક્સ લેસ દેન વન અપોઈન્ટ રૂટ ટુ માઇનસ વન અપોઈન્ટ રૂટ ટુ એટલે સાઈન માઇનસ ફાઈવ બાય ફોર એક્સની જગ્યાએ સાઈન ઠીટા વન અપોઈન્ટ રૂટ ટુ એટલે સાઇન ફાઈવ બાય ફોર સાઇન કેન્સલ થઈ જાય એટલે માઇનસ ફાઈવ બાય ફોર લેસ દેન ઠીટા લેસ દેન ફાઈવ બાય ફોર હવે બે વડે ગુણી નાખો આને કારણ કે આપણે શું બનાવવાનું છે મિત્રો ટુ ઠીટા તો આને બે વડે ગુણો તો માઇનસ ફાઇવ બાય ટુ લેસ દેન ટુ થીટા લેસ દેન ફાઈવ બાય ટુ તો માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ એટલે સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી જાય સાઈન ઇનવર્સના વિસ્તારમાં આવી જાય તો સાઈન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જાય ટુ ઠીટા ઠીટાની કિંમત શું મૂકી દેવાની સાઇન ઇનવર્સ એક્સ હવે વાય મળી ગયા હવે વિકલન કરો ડી બાય ડીએક્સ ડી વાય બાય ડીએક્સ બરાબર ટુ સાઇન વિકલન વન અપોન રૂટ વન માઇનસ આ તમારો જવાબ हमें जोइए दाखला नंबर 15 चलो 15 में दाखला में y = sec⁻¹ 1 / 2x² - 1 0 <= x <= 1 / √2 x એટલે અહીંયા આદેશ લેવો પડશે 1 / 2x² - 1 સૂત્ર નીચે બનાવ x = cos θ ધારી લો X थीटा दारों थीटा एक्स बराबर कोस धारो तो थीटा बराबर शुरू एक्स तो टू को स्क्र एक्स माइनस वन एक्स नहीं थीटा मूको तो वन अपॉन टू को स्क्वेर थीटा माइनस वन टू को स्क्वेर ठीटा माइनस वन शुक्रू थीटा वन अपॉन कोस एट टू थीटा सेक इनवर्स केसल थी जाए शु आई जाए टू थीटा टू थीटा ઠીટાની કિંમત કોસ ઇન્વર્સ એક્સ મૂકો તો આ તમને મળી ગયા વાય હવે એનું વિકલન કરો ડી વાય બાય ડીએક્સ વિકલન કરો ડીવાય બાય ડીએક્સ બે અચળ કોસ ઇન્વર્સ એક્સનું માઇનસ વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ચરણમાં લાવવાનું રહી ગયું અહીં લખેલું છે હવે તમને ખબર પડી ગઈ છે ચરણમાં કઈ રીતે આવે છે હું સમજાવતું નથી આ જોઈ લો ના ખબર પડે તો પૂછી લેજો હવે મિત્રો આ હતા મિત્ય પ્રતિવિધેયના દાખલા એમાં એક દાખલો આપણે શરૂઆતમાં બાકી રાખ્યો હતો એ જોઈ લઈએ પહેલાં દાખલા નંબર નવ યાદ હોય તો દાખલા નંબર નવમાં વાય બરાબર સાઇન ઇનવર્સ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ વેર આમાં રકમમાં કોઈ શરત તમને આપી નથી તો રકમમાં કોઈ શરત નથી આપી તો આપણે ડાયરેક્ટ આનું વિકલન કરીશું પહેલાં ઇનવર્સ તમે ધારી લો પ્રતિવિધેયની રીતે તો ચરણમાં લાવવું પડે અને જો એ રીતે આ દાખલો ગણશો આદેશ લઈને એક્સ બરાબર ટેન ઠીટા તો ચરણમાં નહીં આવે અને એ ચરણમાં લાવવા માટે થોડી જુદી રીત કરવી પડશે બરાબર એ રીતે પણ તમે દાખલો ગણી શકો છો પણ આ દાખલો આપણે ડાયરેક્ટ ગણીએ તો ચરણની માથાકૂટ જતી રહે ડાયરેક્ટ એટલે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન ડી વાય બાય ડી એક્સ વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર પણ આ એક્સ થોડા હતા આ શું છે અશુદ્ધ તો અશુદ્ધનું બાજુમાં ફરીથી કરવું પડે ખબર છે ને એક્સની જગ્યાએ જે હોય એનું ફરી વિકલન આને એક્સ માની લો મિત્રો ફરી સમજજો વાય બરાબર સાઈન ઇનવર્સ એક્સનું વિકલન વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર પણ આ એક્સ નહોતો એટલે અશુદ્ધ કહેવાય અશુદ્ધનું ફરીથી વિકલન આનું વિકલન ફરી ડી બાય ડીએક્સ ટુ એક્સ અપોન વન એક્સ સ્ક્વેર ચલો આના પછીના સ્ટેપમાં શું કર્યું હશે વન પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર લસા હશે એ અહીંયા ગુણ્યો હશે છેદમાં વન પ્લસ એક્સક્વેરનો સ્ક્વેર આવેલ હસા વર્ગ વર્ગ ગયા હશે વન પ્લસ સ્ક્વેર વધ્યું હશે એ છેદનો છેદ ક્યાં હશે અંશમાં એટલે ઉપર શું હશે વન પ્લસ એક્સ અહીં શું ગુણાયું હશે વન પ્લસ એક્સક્વેરનો સ્ક્વેર માઇનસ ટુ એક્સનો સ્ક્વેર શું થઈ ગયો હશે ફોર એક્સ સ્ક્વેર હા જોઈએ હો સાહેબ બતાવો તો ખરા આગળ શું જે બોલ બોલ કરો એવું થાય ને જોઈ લઈએ જોયું છેદમાંથી આવ્યું હતું વન પ્લસ એક્સ સ્ક્વેર પેલું આગળનું જોડે રાખજો તમે વન પ્લસ એક્સક્વેરનો સ્ક્વેર માઇનસ ફોર એક્સ સ્ક્વેર બાજુમાં ડી બાય ડી એક્સ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર હતા એમાં ભાગાકારનો નિયમ કરો એટલે આ આવી જાય વિકલનનો ભાગાકારનો નિયમ કરો એટલે આ મળી જાય વન પ્લસ સ્ક્વેરનો સ્ક્વેર હતો એક આની જોડે કેન્સલ થઈ જાય ઉપર અહીંયા વધ્યા વન આનું મધ્યમ પદ આવે